नमस्ते विद्यार्थी मित्र, केम छो? वेलकम टू पी मॉडल स्कूल। धोरण छे 5। आज आप विषय सामान्य ज्ञान, पाठ छे 5मो, भारतना लोक नृत्य अने शास्त्रीय नृत्य। बराबर छे। हवे भारतना लोक नृत्य नृत्य केवा हता अने शास्त्रीय नृत्य केवा हता एना विषे अहींया माहिती जाणवानी छे। तो चलो विद्यार्थी मित्रों, तमारी पुस्तक छे ए बधा साथे राखो अने सामान्य ज्ञान में पेज नंबर 10 पाठ छे 5मो। बराबर छे। हवे एमां जो विद्यार्थी मित्रों, पहेलो चित्र तमने अहींया आपेलो छे, ए चित्रमां जुओ शुं बतावे छे। पहेला चित्रमां भंगड़ा पाड़े छे। शुं पाड़े छे? भंगड़ा। बराबर छे। तमने लखेलुं छे भांगड़ा। बराबर छे। तो भांगड़ा कया देशमां होय छे? बराबर छे। कया देशनो आ नृत्य छे ए तमारी बाजुमां लखवानुं छे। तो के छे भांगड़ा कया देशमां होय छे? पंजाबमां। कया देशमां? पंजाबमां। त्यार पछी छे कथक। बीजू जो एमां कथकनुं चित्र बतावेलुं छे विद्यार्थी मित्रो, ध्यानथी जुओ। ए कथक માં કેવો પહેરવેશ હોય છે એ પણ જો, અને કથક છે એ કયા દેશમાં હોય છે? તો કે ઉત્તર પ્રદેશમાં। કયા દેશમાં? ઉત્તર પ્રદેશમાં। હવે નીચે છે મઢો, મઢો। બરાબર છે, મઢો। તો હવે મઢો, તો મઢો એટલે એમાં કેવા પ્રકારનું નૃત્ય થાય છે એ તમારા ચિત્રમાં બતાવેલું છે। અહીંયા આપણે એમને સાદી ભાષામાં કપા ડાન્સ પણ કહીએ છીએ, કહીએ છીએ ને એમાં। તો કે મઢો કયા દેશમાં હોય છે? ગોવામાં। સેમાં? ગોવામાં। હવે ત્યાર પછી કોળી નૃત્ય, જે કોળી નૃત્ય છે એ એમાં ચિત્ર જેવું છે વિદ્યાર્થી મિત્રો, જે કોળી નૃત્યનું ચિત્ર છે એ તમે વ્યવસ્થિત જુઓ કેવું આપેલું છે। જુઓ એમાં મોટો એક ટોપલો છે, એમાં ટોપલામાં એક પગ રાખેલો છે, જે જો તો છે ને। તો એવું નૃત્ય કઈ જગ્યાએ હોય છે? તો કે કયા દેશમાં? તો કે મહારાષ્ટ્રમાં। કયા દેશમાં? મહારાષ્ટ્રમાં। બરાબર છે। હવે પછી કથકલી। હવે કથકલી એટલે જો તમને ચિત્રમાં બતાવેલું છે એ કથકલીનું નૃત્ય છે એ કયા દેશમાં હોય છે? તો કે કથકલીનું નૃત્ય છે એ કેરળમાં। સીમા? કેરળમાં। પછી આ ભરતનાટ્યમ, ભરતનાટ્યમ છે એ પણ તમે જોવો, એનો પહેરવેશ જોવો, બધું જોવો એમાં વ્યવસ્થિત। તો કે ભરતનાટ્યમ છે એ ક્યાં હોય છે? તમિલનાડુ। તેમાં? તમિલનાડુ। આ વિદ્યાર્થી મિત્રો, તમારે પુસ્તકમાં સાથે સાથે પૂરતું પણ જવાનું છે, એટલે તમે બરાબર વ્યવસ્થિત જોઈ લેજો। બરાબર છે, અને સાથે સાથે પૂરતા પણ જજો। હવે પછીના બાજુના પેજ ઉપર પેજ નંબર 11 કુચીપુડી। હવે કુચીપુડી એમાં કેવું નૃત્ય હોય છે એ તમારી પુસ્તકમાં આપેલું છે, કેવો પહેરવેશ હોય છે એ પણ તમારી બુકમાં આપેલું છે। તો કુચીપુડી નૃત્ય છે એ કયા દેશમાં હોય છે? તો કે આંધ્રપ્રદેશમાં। કેમાં? આંધ્રપ્રદેશમાં। પછી બિહુ। બરાબર છે, બિહુ આ એક નૃત્યનો ભાગ જ છે। બરાબર આ છે એ નૃત્ય જ છે બિહુ, તો એ કયા દેશમાં હોય છે? અસમમાં। કેમાં? અસમમાં। પછી નાગા। બરાબર છે, નાગા। તો કે જો તમારા ચિત્રમાં બતાવ્યું છે એમનું નૃત્ય કેવું હોય છે, લાકડા હોય આગળ પાછળ ગોઠવેલા હોય અને આમાં મલા રાખે એ કૂદકા મારે, જોયું તમે એવું ચિત્ર છે? તો કે છે નાગા એ કયા દેશમાં એને એવું નૃત્ય થાય છે? તો કે નાગાલેન્ડ। બરાબર છે। હવે ત્યાર પછી મહીપુરી। બરાબર છે, મહીપુરીમાં જુઓ કેવું નૃત્ય હોય છે, વચમાં કોઈ કાનો હોય છે, બરાબર છે, કાનો હોય છે, ફરતે ગોપીઓ છે, ડબ્બા જેવું કંઈક છે એ પહેરે છે નીચે, અને ઉપર ઘૂમટો છે અને કંઈક નૃત્ય કરે છે, બરાબર છે? તો કે મહીપુરી એ નૃત્યને શું કહે છે? મહીપુરી। બરાબર છે, એ ક્યાં ક્યાં દેશમાં હોય છે? તો કે મણિપુર। ક્યાં? મણિપુર। પછી ઓડિસી, બરાબર છે,
દિવાલ લખો અને પાકું કરો. આ તમારું હોમવર્ક છે. બોર્ડ પર લખેલું છે એ બે વાર લખવાનું છે. બોર્ડ પર લખેલું તમારે બે વાર લખવાનું છે અને પાકું કરવાનું છે. લખવાનું છે નોટબુકમાં અને પુસ્તકમાં પણ લખવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું ને તમને કે ભાંગડા પંજાબમાં હોય છે, કથક ઉત્તર પ્રદેશમાં હોય છે, મઢો ગોવામાં હોય છે, કોળી નૃત્ય મહારાષ્ટ્રમાં હોય છે, કથકલી કેરળમાં હોય છે, ભરતનાટ્યમ તમિલનાડુમાં હોય છે અને કુચીપુડી આંધ્રપ્રદેશમાં, બિહુ અસમમાં, નાગા નાગાલેન્ડમાં, મણિપુરી મણિપુરમાં, ઓડિસી ઓડિશામાં અને ગરબા છે એ ગુજરાતમાં. બરાબર છે.